બારના ટકોરે 2018ના બદલે 2019 થઈ જશે. યુવા ધન નવ વર્ષને આવકારવા માટે થનગની રહ્યું છે. ગુજરાતમાં મોટા શહેરોમાં પાર્ટીનું આયોજન થયું છે. યંગસ્ટર યુવાઓ અત્યારથી જ નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને 2018ને બાય બાય કહેવા માટે થનગની રહ્યા છે. નવ વર્ષને આવકારવા માટે યુવા ધનમાં જોશ છે, ઉમંગ છે નવ વર્ષને વધારવા માટે. તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર મોટા શહેરોમાં ભવ્ય આયોજન પણ કરાયું છે. અમદાવાદમાં અનેક પાર્ટી પ્લોટમાં યુવાધન મન મૂકીને નાચી રહ્યું છે, ઝૂમી રહ્યું છે. નવા વર્ષને વધાવવા પાર્ટીઓમાં ધૂમ. ચાર મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં લોકો મન મૂકીને નાચી રહ્યા છે નવા વર્ષને આવકારવા માટે. ન્યૂ યર સેલિબ્રેશન અત્યારથી જ બરાબરનું જોવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર પાર્ટીનું આયોજન, યુવાઓમાં ઉત્સાહ, ઉમંગ. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી નવ વર્ષને આવકારવા માટે યંગસ્ટર ખાસ કરીને પાર્ટીનું આયોજન થતું હોય છે અને હજારો લાખો યુવાઓ પાર્ટીમાં જોડાતા હોય છે, ડાન્સ કરી સેલિબ્રેશન કરતા હોય છે. સત્યમ અમારા સંવાદદાતા રાજકોટથી જોડાયા છે. સત્યમ, શું માહોલ રાજકોટમાં? ચોક્કસથી રંગીલું રાજકોટ પણ અત્યારે રંગાઈ ગયું છે. 31 ડિસેમ્બરની ઉજવણી અત્યારે ચાલી રહી છે. રાજકોટમાં નાના મોટા 20 જેટલા આયોજનો થઈ રહ્યા છે અને અત્યારે હું આપણે નીલ સિટીના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે મોટી સંખ્યામાં જે યુવાધન છે તે અત્યારે ડાન્સ કરી રહ્યું છે અને આ નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. રાજકોટમાં જે રીતે મેં આપણે જણાવ્યું કે 20 જેટલા જે નાના મોટા આયોજનો છે અને આ તમામ જગ્યાએ અત્યારે રાજકોટવાસીઓ ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ડીજેના તાલ સાથે થિરકીને ડાન્સની મજા માણી રહ્યા છે. આપણી સાથે કેટલાક યુવાઓ જોડાયા છે. શું કહેશો કે 31ની ઉજવણી કરી રહ્યા છે? સેલિબ્રેટિંગ ન્યુ યર વિથ માય ફ્રેન્ડ્સ. આઈ એમ સો હેપી ટુ સી નીલ સિટી ક્લબ. આપ શું કહેશો? આપ ઉજવણી કરી રહ્યા છો અત્યારે, શું કહેશો? જોઈ ઠીક છે, ન્યુ યર અમે બધા સાથે ફ્રેન્ડ સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તમામ લોકો જે યુવતીઓ હોય કે તમામ લોકો અત્યારે કહી રહ્યા છે કે તેઓ ખૂબ જ ખુશ છે અને હું સીધા દ્રશ્યો આપને આ નીલ સિટીના જે બતાવવા માંગીશ કે અત્યારે તમામ લોકો આજે 31ની ડિસેમ્બરની જે ઉજવણી છે કે તેની અનોખી રીતે મજા માણી રહ્યા છે અને આમ પણ રાજકોટ રંગીલું શહેર છે અને તેઓ દરેક તહેવારને અનોખી રીતે ઉજવતા હોય છે ત્યારે આજનો આ તહેવાર આજના નવા વર્ષને આવકારવા માટે પણ તેઓ થનગની રહ્યા છે. જી બિલકુલ સત્યમ, માહોલ કેવો છે ત્યાં? સત્યમ, માહોલ કેવો છે ત્યાં રાજકોટમાં? જી ચોક્કસથી જનક, રાજકોટના માહોલની વાત કરવામાં આવે તો રાજકોટનો માહોલ આમ પણ રંગીલો માનવામાં આવતો હોય છે. રાજકોટનો એ કોઈ એક તહેવાર નહીં, પરંતુ કોઈ પણ તહેવાર લઈ લો, પરંતુ રાજકોટવાસીઓ આ દરેક તહેવારને તેના અનોખો મિજાજ, જે રીતે તેમની એક અનોખી ઓળખ છે કે રંગીલી ઓળખ, તે રીતે ઓળખતા આ તહેવાર મનાવતા હોય છે. અને અત્યારે આપ દ્રશ્યો જોવો કે તમામ લોકો અત્યારે ડાન્સ કરી રહ્યા છે, કોઈ જે કોલ્ડ ડ્રિંક છે તેની પણ મજા માણી રહ્યા છે. તો તમામ યુવા ધન છે અત્યારે આ ડાન્સ કરીને નવા વર્ષને આવકારી રહ્યું છે. જી બિલકુલ બિલકુલ, લોકો મજા માણી રહ્યા છે. રાજકોટમાં તો કોઈ પણ તહેવાર હોય, લોકો મન મૂકીને આ તહેવારો કરતા હોય છે. રાજકોટમાં નવા વર્ષને બધા માટે યુવા ધન કરી રહ્યું છે. અમદાવાદમાં પણ જો કે બરાબરના યંગસ્ટર નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને હવે થોડો જ સમય બાકી છે. ગૌરવ અમારી સાથે જોડ્યા છે. ગૌરવ, અમદાવાદમાં શું માહોલ છે? મન
અમદાવાદમાં અત્યારથી જ યુવાનો મન મૂકીને નાચી રહ્યા છે. ડીજેના તાલે તમામ યંગસ્ટર ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે. અને આપ જુઓ કે ખુશી ચહેરા પર જોવા આવી રહી છે. 2018 વિદાય, 2019 નું આગમન હવે થોડું સરળ બાકી છે. ગૌરવ, આપનું ખાસ શું છે જે દર વર્ષે નથી થતું, આ વખતે થઈ રહ્યું છે? તો આપ જોઈ શકો છો દ્રશ્યો અમદાવાદમાં રાજપથ ક્લબ ની બહાર અને અંદર યુવાધન નાચી રહ્યું છે, ઝૂમી રહ્યું છે. અને 2019 ને મનાવવા માટે, વેલકમ કરવા માટે થન કરી રહ્યું છે આ યુવાધન. વડોદરામાં પણ યુવાધન બરાબરનું મન મૂકીને નાચી રહ્યું છે અને 2019 વેલકમ કરવા માટે તમામ લોકો આતુર છે. અમારા સંવાદદાતાએ વડોદરામાં લોકોની સાથે ગયા અને કેવી રીતે ઉજવણી કરી રહ્યા છે આવું જાણીએ.
તો યુવાઓ મન મૂકીને નાચી રહ્યા છે. ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયામાં તો શરૂઆત થઈ ગઈ છે, હવે ભારતમાં પણ ખાસ કરીને એક કલાક અને 45 મિનિટનો સમય બાકી છે અને ત્યારબાદ 2019-2018નું વર્ષ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે અને 2019 પણ તમામ લોકો માટે શાનદાર રહેવાનું છે. એટલા જ માટે યંગસ્ટર મન મૂકીને નાચી રહ્યા છે. One, two, three, jump!
Yeah.
ઇધર તું આઈ નહીં. લડકીઓ કે વાત નિહારી કમોન નેક્સ્ટ ટાઈમ.